ફૂડ કાફે અને રેસ્ટોરન્ટમાં નાસ્તા અને જમવાની ચીજવસ્તુઓમાં જીવજંતુઓ નીકળતા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે ત્યારે જૂનાગઢના જાગૃત નાગરિકો અને યુવાનો સાથે મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્થાનિકો સાથે વાતચીત કરવામાં આવી હતી. જોઈએ આ ખાસ અહેવાલ. વારંવાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કેમ? ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ઘોર બેદરકારી. લોકોના આરોગ્ય સાથે થઈ રહી છે રમત. રેસ્ટોરન્ટના માલિકોને છાવરી રહ્યું છે તંત્ર. ભોજનમાં જીવાત નીકળવાની ઘટનાઓ હજુ પણ યથાવત. લોકોની માંગ, આરોગ્ય સાથે થતા ચીડાને તંત્ર રોકે. રમત રમનાર સામે ક્યારે થશે કડક કાર્યવાહી? દિવસે ને દિવસે રાજ્યની જુદી જુદી ફૂડ એન્ડ કાફે અને તેમજ રેસ્ટોરન્ટમાં નાસ્તા અને જમવાની ચીજ વસ્તુઓમાં જંતુ નીકળવાની ઘટના હજુ પણ યથાવત છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે જૂનાગઢના જાગૃત નાગરિકો અને યુવાનો સાથે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી અને તેમાં જણાવ્યું હતું કે ફૂડ અને સેફ્ટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગને જાગૃત થવું જોઈએ. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની બેદરકારીથી આ ઘટનાઓ વધી રહી છે જેના લીધે રેસ્ટોરન્ટ ધારકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં જે રીતે હોટલોમાં અને તમામ જગ્યાએ રેસ્ટોરન્ટોમાં જે જીવતી જીવાતો કીડાઓ નીકળે છે, હોસ્ટેલો સરકારી હોસ્ટેલોમાં જે કીડાઓ નીકળે છે એ બાબતે આરોગ્ય વિભાગ તથા ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાગૃતિ લેવી જોઈએ. જૂનાગઢમાં પણ ઘણી ઘણી એવી હોટલો છે કે જેમાં ભૂતકાળમાં કીડાઓ અને ઈયળોનું નીકળવાનું ચાલુ હતું ત્યારે આ બાબતે ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ જલ્દીથી જલ્દી પોતાનું કાર્ય સમજી અને જૂનાગઢ શહેરની અને જિલ્લાની જે પણ હોટલોમાં આ રીતના બનાવો બન્યા હોય ત્યાં કાર્યવાહી કરે એવી એક વિનંતી છે. તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ત્યાં જમીને ચાલુ આવવું કે મારા મળતિયા મહેમાનોને જમાડી દેજો એવું નહીં, એ વાલાદવલાની નીતિ ન રાખવી જોઈએ. ખરેખર હોટલો રેસ્ટોરન્ટમાં સાંજે જમવાનું પૂરું થઈ ગયા પછી પણ કેટલું જમવાનું ફ્રીજમાં મૂકે છે અને એનો બીજા દિવસે ઉપયોગ કરતા હોય છે, જેના કારણે લોકોનો શ્વાસન બગડે છે, આરોગ્ય જોખમાય છે અને આ ઘણું બધું ખરેખર આ દુઃખદાયક છે. અત્યારે જે કેન્સરની બીમારીઓ હોય, ઘણી બધી બીમારીઓ છે, આ બધું જ બીમારીઓનું કારણ આ જ છે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જાગૃત નથી અને હોટેલ રેસ્ટોરન્ટમાં કોઈ તકેદારી રાખતો નથી. કસ્ટમર છે, કોઈ પણ રેસ્ટોરન્ટમાં જમવા જાય તેમાં ઈયળો નીકળે અથવા કાકડી નીકળે એવા મોટા ભાગે એવા પ્રશ્નો બનતા હોય છે તો કસ્ટમર ફરિયાદ કરે ને ખોટું બિલ પાછું ન લે એટલે એકના લીધે બધાનું સુધરશે એમ. ફૂડમાં ચાલે છે જે લોકો હોટલમાં જે અત્યારે જૂનું અને વાસી ખવડાવે છે આ બાબતે થોડી આપણે જાગૃતિ લાવવી જોઈએ. અને બીજી વસ્તુ કે જે પણ કોઈ હોટલમાંથી ક્યારે કીડા કે એવું કંઈ નીકળે છે, ફૂડ બર્ગર એવું આપણે હોટલોમાં જમીએ છીએ તેના કારણે તેમાંથી જીવજંતુ નીકળતા હોય છે અને તે આપણી નજરમાં નથી આવતા, તેના કારણે આપણું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ થાય છે. તેના કારણે આપણે લોકોએ જાગૃત થવું જોઈએ. જૂનાગઢ જિલ્લામાં એવું જ નથી, આખા રાજ્યમાં એવી ઘટના છે અને હોટલમાં મેનેજર સાથે એવી ઘટના બને છે તો તેના પૈસા પાછા રિફંડ આપી દે પણ એવી જ રીતે નહીં પણ આપણે તેને દંડ પણ કરવું જોઈએ. જૂનાગઢ જિલ્લામાં ઘટનાઓ બની હશે પરંતુ તે સામે નથી આવી રહી, પરંતુ રાજ્યમાં આ રીતની ઘટનાઓ દિવસે ને દિવસે સામે આવી રહી છે અને તેને રોકવા ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ મેદાને ઉતરે તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થઈ શકે. ત્યારે બીજી તરફ અનેક યુવાનોએ લોકોને જાગૃત થવા અપીલ પણ કરી છે અને જો કોઈ લોકોના ફૂડમાંથી જીવાત નીકળે તો ખાનની જગ્યાએ રેસ્ટોરન્ટ ધારક સામે ફરિયાદ કરવી જોઈએ જેથી અન્ય લોકો ન બને. ત્યારે રાજ્યમાં દિવસે ને દિવસે આવા કિસ્સાઓ વધી રહ્યા છે જેથી મોટી કોઈ ઘટના ન બને તે પહેલા સરકાર તેમને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ નિદ્રામાંથી ઉઠાવે તેવી પણ માંગ લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ.